जो मित्रों गए वक्त आपने पेरामीटर विषे बात करी थी, छ पेरामीटर आपने याद रखा पड़े, एटले के आल्फा बीटा गेमा अने ए बी अने सी, बराबर। फरी एक बार ताजा कराऊ तमने, बराबर जी। आपणे आज घन हतो एमां जे पेरामीटर आपणे लईशुं उपयोगमां अत्यार सुधी आपणे जे उपयोगमां लईशुं, बराबर, ए पेरामीटरमां आ आपणे अहींथी शरू करशुं। આપણી બાજુ જે છે એને આપણે કહીશું એ, બરાબર, અને આ લંબાઈ જે છે એને એ કહીશું, આ લંબાઈને બી કહીશું, અને આ હાઈટ છે એને આપણે સી કહીશું, બરાબર। એટલે કે હવે આપણે આલ્ફા બીટાને ગેમા કેમ નક્કી કરવાના, કેમ યાદ રાખશો, તો એ બી બી સી અને સી એ લખવાના, બરાબર। હવે બી અને સી એમાં કયો ના આવે, એ ના આવે, એ એટલે આલ્ફા, આ બે વચ્ચેનો, બી અને સી વચ્ચેનો ખૂણો જે છે એ આલ્ફા, બરાબર, આલ્ફા કહેવાય છે, બરાબર। પછી સી અને એ વચ્ચે કોણ આવ્યું, તો બી, તો આ બીટા, તો આ સી અને એ વચ્ચે, તો સી અને એ વચ્ચેનો કહીશું આપણે બીટા, આલ્ફા બીટા, તો બાકી રહ્યો ગેમા, ગેમા। આ છ પેરામીટર આપણે યાદ રાખવાના। હવે આપણે એક અગત્યની બાબત કે એચ સી પી અને સી સી પી આ બંનેમાં પેકિંગ ક્ષમતા સમાન છે, એટલે કે ગોળાઓએ એકમ કોષમાં કેટલું કદ રોક્યું, બસ એ ટકાવાર પ્રમાણ આપણે ગણવાનું છે। તો આ નક્કી કરતાં પહેલાં આપણે શું કરવાનું, સૌ પ્રથમ નક્કી કરતાં પહેલાં આપણે બે બાબતો, કોઈ પણ પેકિંગ ક્ષમતા નક્કી કરેલી બે બાબતો ધ્યાનમાં રાખવાની, એટલે એક, ગોળાઓ વડે રોકાયેલ કદ, કુલ કદ, બરાબર, અને બીજી એકમ કોષનું કુલ કદ, બસ આ બેનો ગુણોત્તર લઈ લો, 100 વાળી ગુણી નાખો એટલે આપણને ટકાર પ્રમાણ મળી જાય। તો હવે એના માટે આપણે જો ધારો કે ફેસ સેન્ટર છે, તો આ એક ગોળો, આ બીજો ગોળો, અને તમે આકૃતિ બુકમાં જોઈ લો, તો આપણે આને કહીશું બી, સ્મોલ બી, બરાબર, અને આપણે સ્મોલ બી કહીશું, તો આ જે છે સ્મોલ બી, બરાબર, અને આપણે એ, આ બી, આ સી, આ ડી, પછી ઈ, એફ, જી અને એચ। તો હવે જો આમાં જે ગોળા એકબીજાને સ્પર્શતા હોય એ ગોળા આપણે લઈશું, બરાબર। હવે હું તમને મોડેલમાં બતાવું કે આ મોડેલ છે એનું, બરાબર। હવે આમાં આ જે ફેસ સેન્ટર છે, બરાબર, તો પહેલાં તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે ગોળા વડે રોકાયેલું કદ કેટલું છે, તો પ્રતિ એકમ કોષ કેટલા ગોળાઓ છે, તો આપણે જોયું આગળ કે ફેસ સેન્ટર્ડ હોય તો કુલ 4 ગોળા હોય, બરાબર, 8 ખૂણા પરનો, 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1। હવે પહેલી બાબત આપણે નક્કી કરીએ, પહેલી તો ગોળાઓ દ્વારા રોકાયેલ કદ, બરાબર, તો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1, અને 6 ફેસ ગુણ્યા 1 દ્વિતીયાંશ બરાબર 3, એટલે કુલ 4, 4 ગોળા એકમ કોષમાં થાય, બરાબર, 4 ગોળા એકમ કોષમાં। તો એક ગોળો હોય, એક ગોળો હોય તો એનું કદ કેટલું થાય, 4/3 પાઈ આર ક્યુબ, આ તમે ભણી ગયા છો 10મા ધોરણમાં। તો 4 ગોળાનું કદ કેટલું થાય, 4 ગોળાનું કદ બરાબર 4/4 પાઈ આર ક્યુબ, બરાબર, આ એક બાબત નક્કી થઈ ગઈ, બરાબર। પહેલો આપણને આટલું કામ થઈ ગયું કે 4 ગોળાઓ છે એના દ્વારા કેટલું કદ રોકાણું, તો 4/16/3 પાઈ આર ક્યુબ। હવે બીજી બાબત કે એકમ કોષનું કુલ કદ કેટલું, તો એના માટે આપણે આ લઈશું વિકર્ણ બી, આ લઈશું આપણે બી, કેમ કે આ બધા એકબીજાને સ્પર્શે છે ત્રણે દડા, બરાબર। તો આમાં ત્રિકોણ એ બી સી લઈએ, આપણે એ બી સી લ્યો કે આ લ્યો, ગમે તે લ્યો, ત્રિકોણ એ બી સીમાં કયો કાટકોણ છે, તો બી કાટકોણ છે, બી બરાબર 90 ડિગ્રી, બરાબર, તો બી બરાબર કર્ણ થશે, બરાબર, તો બીનો વર્ગ બરાબર આ બાજુનો વર્ગ એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ, તો
ए बी नो वर्ग, ए बी वर्ग वत्ता बी सी स्क्वेर। तो ए बी बराबर के लो छे ए, बी सी बराबर के लो छे ए, तो ए नो वर्ग वत्ता ए नो वर्ग बराबर टू ए स्क्वेर, एले बी स्क्वेर इज इक्वल टू टू ए स्क्वेर, बी इज इक्वल टू रूट टू ए, बराबर बी इज इक्वल टू रूट टू ए। अपन आ एक समीकरण मल्यू। हाँ बीजू के बी बराबर के लो थे, तो बी बराबर जो आ त्रिज्या आर 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 एट फोर आर थे, कारण एक गोड़ो आखो एट व्याज एट टू आर थाय, त्रिज्या क्योंकि लेटेस्ट बिंदु तो मध्य में है, तो बी इज इक्वल टू फोर आर, तो बी इज इक्वल टू फोर आर, बी इज इक्वल टू रूट टू ए, एट रूट टू ए इज इक्वल टू फोर आर, ए इज इक्वल टू फोर आर अपॉन रूट टू। आनु सादु रूप आपव तो ए बराबर टू रूट टू आर थाय, बराबर। आ तमे अत्यार सुधी गणतरी भणी गया, बराबर। तो टू रूट टू आर ए बराबर। तो हवे आपणे आ आखानुं कद शोधवुं हो तो एनो घन थाय ए गुण्या ए गुण, लंबाई गुण्या पोहळाई गुण्या ऊंचाई, एटले बधुं सरखी छे ए। तो एकम कोषनुं कद, एकम कोषनुं कद बराबर एनो घन बराबर केटलुं थशे, रूट टू इंटू टू आर एनो घन। आ आपणने मळी बीजी बाबत, बराबर। एनो घन एटले गोळानું કુલ, ગોળાનું નહીં એકમ કોષનું કુલ કદ મળ્યું। હવે આ એકમ કોષ આ સો ટકા, જો આટલું કદ રોકે તો 100% રોકાણ થયું, આટલું રોક્યું કેટલું, ચાર દડાએ ચાર ગોળાએ ચાર પરમાણુ જે ગણો તો એને આટલું રોક કેટલા ટકા થાય? તો હવે આપણે ગણતરી કરશું કે જો રૂટ ટુ ઇન્ટુ ટુ આર ક્યુબ, આટલું કદ રોકાય તો 100% રોકાણ કહેવાય, બરાબર। તો 100% રોકાય, રોક્યું કેટલું તો 16/3 પાઈ આર ક્યુબ, તો કેટલા ટકા થાય? બસ 100 × 16/3 પાઈ આર ક્યુબ ભાગ્યા આ બેનો ગુણાકાર ટુ રૂટ ટુ આરનો ઘન। આ તમે ગણતરી કરશો તો 74% આવશે। આ થઈ એચસીપી અથવા તો સીસીપી બંનેની ક્ષમતા સમાન છે એટલે 74% આવશે। બાકીની જે બે છે ક્ષમતાઓ એ આપણે પછીના વિડીયોમાં ગણીશું।